ભાઈ આ કાચબા અને સસલાની વાર્તા આજે સાચી પડી હા? એમ શું વાત, શું જોયું? અલા ડીઝલ પેટ્રોલ ની આગળ નીકળી ગયું એમાં હશે જોઉં. પણ તમે એકદમ કાચબો સસલો ક્યાંથી લાયા? ખરેખર આ તો હું અત્યારે અહીંયા બેઠો છું ત્યારે તો એટલું છે, કલાકે કલાકે બદલાય છે. બોલ. હા પણ હવે શું કરવાનું? આ ધોરણ 10 ની 12 ની આજે આ વિદ્યાર્થીઓને અત્યારે કેવી આજે પરીક્ષા ચાલે છે ને, એમાં લોકો કેવું વિશ કરે છે ખબર છે? વોટ્સએપ આવે છે. કેવું? કે બેટા સરસ કરજો, પેટ્રોલ ડીઝલ ના ભાવ જેવા તમારા માર્ક્સ આવે. આહા. અને બધા સબ્જેક્ટ નું ટોટલ ગેસ ના બાટલા ના ભાવ જેવું થઈ જાય. શુભકામનાઓ. અલા સેની વળી શુભકામનાઓ? પણ કાકા મને ખરેખર એવું થાય છે કે હવે આ કેવું ભાવ ઘટશે ને. આ યુક્રેન ને રશિયા નું યુદ્ધ પૂરું થાય તો હારું યાર, આ તો ચાલ્યા જ કરે છે. હા યાર. પણ તું તું શેનો આટલો બધો ચિંતામાં આવી ગયો? કેમ કેમ, તું તો ગયા વર્ષે કાશ્મીર માં પ્લોટ લેવાનો હતો ને. એ તો બધા તે વખતે આમ બધા ફોર્મ માં હતા એટલે હું બોલી ગયો યાર. એટલે તને પણ નડે છે ને મોંઘવારી? આ નડે જ ને વળી. હવે આપડા ગ્રુપ માં રહે ને, હું ખોટી હોશિયારી મારે. ફોન આવ્યો કાકા. હા મન. હેલો. હેલો કિશોરકાકા છે? લે પિંકેશ, પિંકેશ, માય ગોડ, તે ખસી જા. એ મને શું ધક્કો માર? કાસ કે પિંકેશ. હા બોલો બોલો. અરે ભાઈ કઈ છે તું પિંકેશ? તને દિવસમાં હું કેટલી વાર યાદ કરું છું, કેટલા વખત તે ફોન કર્યો યાર. હા કાકા પણ વચ્ચે કામમાં હતો ને. અરે પિંકેશ, પિંકેશ. લે પિનાકિન છે. હું પિંકેશ, પિંકેશ ખેંચી ખેંચી હું પિંકેશ બોલો છું યાર. કહું છું પિનાકિન નામ છે, તમને કમસે કમ 41,736 વાર કીધું. એ જે હોય હવે સેટ થઈ ગયું છે. ઘરે કેમ છે બધા? પિંકી કેમ છે? છે ને સીધા તમે તો સ્વાર્થી થયા. સ્વાર્થી હું? એમાં કોઈ મજામાં છે કે એવું ના પૂછે. જો ભાઈ ખાવા માટે લોજ હોય, નવા માટે હોજ હોય, એમ પિંકી માટે ફોન રોજ હોય. બસ એમાં જ તમારી મોજ હોય. ક્યાં બા પકડ્યું છે તો? અરે હોતું હશે. બાકી કહેતો ખરો પણ કેમ છે પિંકી? મજામાં ને? એટલે આમ કેવું, એને મંદી મંદી નડતી નહીં ને પેટ્રોલ ડીઝલ મોંઘવારી એવું બધું? ના ભાઈ ના, એ તો કરોડપતિ ની ઓલાદ છે. હા એ ખરું ભાઈ, એ તો ડાયરેક્ટ ચંદ્ર પર પૂનમ ભરવા જાય એમ છે. એટલું બધું નહીં એમ? એટલે આ તો એક વાત છે લાય એમ. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે એ કેવું છે, એ દાન બહુ કરે, લોકોની મદદ કરે, આર્થિક મદદ કરે, સમાજ સેવા કરે. ક્યાં બાત એટલે સખત કહેવાય, સખત ક્યાં બાત હે. અને એને એવા લોકો બહુ જ ગમે જે બીજાની મદદ કરે. ક્યાં બા, મેં કરું છું, મેં કરું છું. એમ? મેં હમણાં જ એક જણ ને 5,000 આપ્યા, ઘડિયાળ આપી, મોબાઈલ આપ્યો. તમને તો મોંઘવારી નડે છે ને, આ બધું તમે ક્યારે આપ્યું? પણ એને ચપ્પુ મૂકી દીધેલું ગળા પર, હું કરું? એટલે સમજે છે ને પિંકેશ. હેલો પિનાકિન યાર. ડાર્લિંગ. હા બેબી. હા હેલો હેલો હેલો. ફોન આલે ને. મને બોલાવે છે ઓ ઉત્સાહી. હાલ તો ખરો એને એકવાર. હું કેવું એકદમ તને કહી દીધું ડાર્લિંગ? ના કે તમે જેલસ છો. મેં કઈ જેલસ નહીં. ના જેલસ ને જેલસ કીજો, જે મારી પત્ની ને પત્ની નહીં પુતિન સમજે છે અને રોમેન્ટિક મિસાઈલો છોડવા માંગે છે. નથી લાયો લા. હેલો હેલો હેલો. મેલ દીધો, મેલ દીધો એને, મેલ દીધો. હા હા. પણ કાકા બે યાર, તમે તો બહુ કરી ભાઈ. યુટ્યુબ પર મિરાંગ ત્રિવેદી તમને એમ પૂછે છે કે કાકા ને એવું ખાસ કહેજો કે કાકા એક આર્ટિસ્ટ છે. હા. નાટકમાં ને ફિલ્મોમાં ને તમે બધું કહે જે કામ કરો છો, પણ કે ઉનાળાના વેકેશનમાં તમે શું ક્રિએટિવ કરવાના? ક્રિએટિવલી ઘરે જ છું આ વખતે. આવો જવાબ આપો. આ ક્રિએટિવલા હવે ઘરે છું એમ. મને તો ગરમી તો જો. પણ હા એ તો છે. પણ તોય જો આર્ટિસ્ટ છું એટલે કેવું, જો અભિનયમાં નવ રસ જે હોય ને, હા હાસ્ય રસ હોય, વીર રસ, શૃંગાર રસ, રૌદ્ર રસ, આ બધા કરતા મને અત્યારે કેરીના રસમાં થોડોક ઇન્ટરેસ્ટ છે વધારે. પણ તું ખરેખર ગરમી જોલા. રસીનું પત્યું, પછી આ રશિયાનું ચાલુ છે ને હવે રસ આવશે. તમે બસ બહુ કર્યું રસ રસ કરીને. તો હું લા ગરમા ગરમા શું કરો તમે? પિક્ચર જોઉં લા, એસી ચાલુ કરું, સૂતો હોઉં, લખતો હોઉં, નાની નાની વસ્તુમાં આનંદ લઉં છું એમ. કઈ નાની વસ્તુ એટલે? એટલે ખાટલા પર પડેલા રિમોટ ને હાથની જગ્યાએ પગથી ખેંચીને આમ તમારી તરફ લાવો ને, તેની આખી એક અલગ મજા છે એમ. એટલે તમે કેમ હસ્યો? સાવ ટાઈમ પાસ કરો છો તમે એમ ને. તો શું કરે માણા ગરમીમાં? તો આ રીતે કેમ નું કમાશો ભાઈ? આર્ટિસ્ટ હો, ઇજ્જત બહુ કમાયો છું. હા ભાઈ, ઇજ્જત પર કોઈ ડિસ્કાઉન્ટ ના હોય. મળે તો પૂરેપૂરી મળે, જતી રહે તો પૂરેપૂરી જતી રહે. ક્યાં વાત હૈ. અને આ મીરાંગ ભાઈ આર્ટિસ્ટ તરીકે મને સંબોધ્યો છે. હા એટલે હું કહું છું, ડાઉન ટુ અર્થ રહેવાનું જીવનમાં. ક્યાં બાત હૈ. બડે તૂફાનો મેં બડી કશ્તિયાં ઓર બડે અભિમાન મેં બડી હસ્તિયાં ડૂબી જાતી હૈ. હા 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 હા. ક્યાં બાત હૈ કાકા, તો તમે આખા વેકેશન ની શીખ આપી દીધી.
વેકેશન ની શીખેલા આખા જીવન ની ના કહેવાય. હા એ પણ બરાબર. તું તો કરું બધું. આ છોકરાઓની જે બોર્ડ ની એક્ઝામો ચાલે છે ને, હા એમાં મને મારા એક સ્કૂલ નો કિસ્સો યાદ આવ્યો. બોલો બોલો. અમારા સ્કૂલ માંથી છે ને અમને પિકનિક પર લઈ ગયેલા. તો પિકનિક માં કોઈક છોકરા નો કઈક રૂમાલ ખોવાઈ ગયો. અચ્છા. તો તું નહીં માને, એક રૂમાલ હાટું એના પપ્પા બીજે દિવસ સ્કૂલ માં આયા. હા. અને અમારા બેન હતા ને, તો બેન ને કે આવું તમે કે છોકરાઓને આવું શીખવાડો છો, કોઈએ કે રૂમાલ ચોરી લીધો મારા છોકરાનો. એટલે બેન કે એવું નહીં હોય, કોઈ ચોર બોર કોઈ ચોરીઓ ના કરે, આ તો કદાચ કોઈના બેગમાં આવી ગયો હશે. તમે કહો કે કયા કલરનો રૂમાલ હતો. પેલા ભાઈ કે વ્હાઈટ કલરનો રૂમાલ હતો. બેન કે વ્હાઈટ રૂમાલ તો બધા બહુ 15-20 છોકરાઓ પાય છે, એ સિવાયની કોઈ નિશાની હોય તો કહો. હા. પેલા ભાઈ કે રૂમાલ ઉપર ઇન્ડિયન રેલવે એવું છાપેલું કે. તું બહાર થી લઈને ચોર કોણ કહેવાય. આવું બધું થયેલું. બોલો. પણ આ ચોરી પરથી મને એવું યાદ આવ્યું, છોકરાઓ. હા ભાઈ બોલો. ચોરીઓ બોરીઓ કરતા નહીં? હા. ના ના, આજના છોકરાઓ નથી કરતા. ના, કઈક ક્રિએટિવલી કરે એવા છે. ના 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 ના. બેન્ચ ની નીચે ચિઠ્ઠી દેખાય ને તો પેલા પુષ્પરાજ ઝુકેગા ને એવું બધું ના કરતા, ફાટલે ઝૂકીને લઈ લેજો ને ડસ્ટબિનમાં નાખી દેજો, જલાશો મરી જશો. આ રીતે વિશ કરો તમે. ના એટલે બેસ્ટ ઓફ લખતો કરો. બેસ્ટ ઓફ લખ છોકરાઓ, મસ્ત કરો, મજા કરો ને સરસ લખો. ભાઈ યુટ્યુબ પર રક્ષિતા બેન નો એક એવો સવાલ છે કે એમનો જે છોકરો છે ને એ ઇંગ્લિશ નથી બોલતો યાર, એ શીખવા નથી માંગતો. એમાં ફોર્સ શું કરવાનો? એવું નહીં યાર, શીખવું તો પડે ને. જેટલું શીખે એટલું સાચું શીખે એટલું જ જોવાનું હોય યાર. એવું? હા. તો અમારે એક છે, અમારે કાકા છે ને, તમે ઓક્સફોર્ડ છે ને, ઓક્સફોર્ડ યુનિવર્સિટી. હા. એ ઓક્સફોર્ડ શબ્દ નું ગુજરાતી શું કરે છે ખબર છે? શું? ઓક્સફોર્ડ એટલે કે બળદ ગાળું. છૂટું પાડીને આવું ગુજરાતી કર્યું એમણે. એટલે ખોટું બોલે એના કરતા જેટલું શીખે એટલું સાચું શીખે ચાલે એમ. એ વાત તો છે, પણ શીખવું જોઈએ ને કાકા. અલ્યા પણ એટલે જો, ગુજરાતી, હિન્દી, મરાઠી, સિંધી, મલયાલમ જેવી એક ભાષા છે યાર અંગ્રેજી. એ તો છે. એના ભાષા તરીકે આપણે સ્ટેટસ તરીકે ઉઠાવ્યું છે આખું. હા એ વાત સાચી. પણ તોય કાકા સાચું કહું, એક છે ને આમ ઇમ્પ્રેશન તો પડે જ છે. જો એ પણ આપણે ઊભું કર્યું. ચાલ ઇમ્પ્રેશન પડે છે ને તો પાડવાની. લે ચાલ, તમારું કામ થતું હોય ને તો બોલી નાખવાનું અંગ્રેજી. એટલે કેવું? અમારી ભત્રીજી નહીં પેલી મુંબઈ વાળી, એનો વચ્ચે મને ફોન આવેલો. હવે ત્યાં હું નાસ્તો કરવા બેઠેલો. તો મને કહે, હાય ચાચુ, વોટ યુ આર હેવિંગ ફોર બ્રેકફાસ્ટ? હવે મેં બાફેલું બટાકું રોટલીમ લપેટીને ખાતો હતો. અચ્છા. મેં કીધું, મેં કોઈ એવું કઈ ખાવું જોયું? તો કે શી, વોટ યુ આર ઈટિંગ, સો ગંદુ ગંદુ ખાવ છો તમે, એવું કઈ મૂકી દીધો ફોન તમે યાર. હવે આ હમણાં ફરી જયારે ફોન આવ્યો ત્યારે હું એ જ ખાતો હતો. અચ્છા. પાછું એને પૂછ્યું, હેલો હેલો ચાચુ, વોટ યુ આર હેવિંગ ફોર યોર બ્રેકફાસ્ટ? તમે કીધું પોટેટો રોલ. તો ખુશ થઈ ગઈ કે વાવ, તમે મને ક્યારે બોલાવો છો ખાવા માટે? એ જ હતું, બાફેલું બટાકું રોટલી લપેટીને ખાતો હતો, પણ તમે પોટેટો રોલ બોલો એટલે ઇમ્પ્રેશન. સાચી વાત છે. એટલે કહું છું, તમારું કામ થતું હોય ને તો બોલી નાખવાનું અંગ્રેજી. બાકી હું એક જમાનામાં એકદમ મધ્યમ વર્ગ નો માણસ હતો, પછી એવું ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ શીખ્યો કે અત્યારે હું મિડલ ક્લાસ છું. હે, તે તો હરખું જ થયું ને. તું એ જ સમજાવું છું, કઈ ફરક નહીં પડતો, ભાષા છે.